જો તમે અમારી યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરાઈબ કરો નોટિફિકેશન બિલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા અને ફેસબુક પેજને પણ લાઇક કરો અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમને પીડીએફ મળી જશે અગાઉ જે ક્વેશ્ચન પૂછેલો હતો તો એના જવાબ અહીંયા આપેલા છે સોલંકી દિલીપસિંહ અને પટેલ દ્વારા એક તો સેના દિવસનું પૂછ્યું હતું કે જે પંદરમી જાન્યુઆરી એટલે ગઈકાલે ઉજવવામાં આવ્યો હતો અને એકોતેરમો સેના દિવસ હતો તો પછી અહીંયા નૌસેના દિવસ અને વાયુસેના દિવસ વિશે પણ લખેલું છે નૌસેના દિવસ ચાર ડિસેમ્બરે અને વાયુસેના દિવસ આઠ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે પછી જે પંચોતેર રૂપિયાનો સિક્કો સુભાષચંદ્ર બોઝની યાદમાં બહાર પાડવામાં આવ્યો હતો અને જે ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયાના સિક્કાની આપણે વાત કરીએ ગઈકાલે કે જે ગુરુ ગોવિંદસિંહના માનમાં બહાર પાડવામાં આવ્યો હતો તો અહીંયા આ રીતે ક્વેશ્ચનનો જવાબ આપેલા છે સોલંકી દિલીપસિંહ અને પટેલ દ્વારા પણ અમે દરરોજ એમસીક્યુ પ્રકારના કરંટ અફેર લઈએ છીએ તો એમાં જોડાવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો અને જે પ્રોફાઇલનું નામ છે એ છે ભૂમિક વઘાસિયા ફર્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો આ જે એવોર્ડ છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ એ આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તો તેમને આ આપવામાં આવ્યો છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ અને આપણા વડાપ્રધાનજીને આપવામાં આવ્યો છે હવે આના વિશે આપણે વાત કરીએ તો આ એવોર્ડ છે એક તો ત્રણ લાઇન બેઝ લાઇન ઉપર આપવામાં આવે છે પીપલ પ્લેનેટ અને પ્રોફિટ ઉપર હવે આ છે આપણા વડાપ્રધાનને આપવામાં આવ્યો છે તો શા માટે આપવામાં આવ્યો છે તો એક તો જે આપણા વડાપ્રધાન છે એમની લીડર લીડરશીપ છે લીડરશીપ ઓફ નેશન પછી તેમની સેલ્ફલેસ સર્વિસ કે જેના થકી આપણા ભારતમાં આર્થિક સામાજિક અને ટેકનોલોજીકલ ઉન્નતિ થઈ છે એમાં આપણે આગળ વધ્યા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની લીડરશીપમાં તો એટલા માટે તેમને આપવામાં આવ્યો છે પછી બીજી વાત કરીએ તો એમના જેટલા ઇનિશિયેટિવ છે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત કે જેના થકી ભારત છે એ દેશમાં આગું સ્થાન પામ્યું છે ભારતને છે દેશ વિદેશ જેટલા પણ દેશો પહેલાં ઓળખતા ન હતા એમાં પણ ભારતે ઓળખાણ મેળવી છે તો એના માટે આપણા જે વડાપ્રધાન છે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ કે જે રાજકીય નેતાને આપવામાં આવે છે દર વર્ષે અને આ વખતે આપવામાં આવ્યો છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હવે ફિલિપ કોટલર એવોર્ડ વિશે વાત કરીએ તો પહેલાં જે આ ફિલિપ કોટલર છે એમના વિશે વાત કરી લે આ એક પ્રોફેસર હતા એક પ્રોફેસર હતા અને તેમને ફાધર ઓફ મોડન માર્કેટિંગ પણ કહેવામાં આવતું ફાધર ઓફ મોડન માર્કેટિંગ તો આમના માનમાં છે એ માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં આગવું કામ કરનાર કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય અથવા તો કોઈ ફોર્મ હોય કોઈ કંપની હોય માર્કેટિંગ કંપની હોય તો તેમને આપવામાં આવે છે કે જે માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં આગવું કામ કરતા હોય તો તેમને આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે તો આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તો એને બેન કરવા ઉપર એના ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ છે પુડુચેરી તેના દ્વારા હવે પુડુચેરી છે તેમણે કોઈ પણ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હશે તો તેનું ઉત્પાદન એનું વેચાણ અને એના વપરાશ ઉપર બેન મૂક્યો છે એના ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે હવે આવતી એક માર્ચ એક માર્ચથી છે એ પુડુચેરી છે આ પ્રતિબંધ લગાવશે હવે બીજી વાત કરીએ તો એની આસપાસ જે રાજ્ય છે તમિલનાડુ વિશે વાત કરીએ તો તેમણે પણ કે જે વિશ્વ પર્યાવરણ દિવ દિવસ હતો પાંચ સપ્ટેમ્બરના દિવસે બે હજાર અઢારમાં ત્યારે તેમણે પણ જાહેરાત કરી હતી અને જાન્યુઆરી બે હજાર ઓગણીસથી તેમણે પણ જે પ્લાસ્ટિક છે તેના ઉપર બેન લગાડ્યો છે અને એક માર્ચથી જે પુડુચેરી પણ બેન લગાવશે પુડુચેરી વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એના ચાર ડિસ્ટ્રિક્ટ છે એક અહીંયા તમિલનાડુમાં બે આવેલા છે પુડુચેરી અને કારીકલ પછી અહીંયા કેરળમાં એક છે એ છે માહે અને આંધ્રપ્રદેશ નજીક છે યનમ તો આ જે માહે યનમ પુડુચેરી અને કારીકલ જે ચાર ડિસ્ટ્રિક્ટ છે યુનિયન ટેરિટરી પુડુચેરીના પુડુચેરી વિશે વાત કરીએ તો એના જે એલજી છે એ છે કિરણ બેદી જે આપણા ફર્સ્ટ મહિલા આઈપીએસ ઓફિસર છે કિરણ બેદીજી તો તે છે એલજી છે પુડુચ્ચેરીના અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે વી નારાયણ સામી વી નારાયણ સામી નેક્સ્ટ ક્વેશ્ચન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હાલમાં કયા રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે ઓડિશા રાજ્ય છે તો એમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને અમુક પ્રોજેક્ટ છે એની આધારશિલા પણ મૂકી છે ઓડિશા અહીંયા તમે જોઈ શકો છો કે આમાં છે વિવિધ પ્રોજેક્ટોનું આપણા જે વડાપ્રધાન મોદીજી છે તેમણે ઉદ્ઘાટન કર્યું છે અને ટોટલ ખર્ચમાં જોઈએ તો એ પંદરસો કરોડ જેટલા પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન પ્લસ આધાર શિલા મૂકી છે કે જેનો ખર્ચ ટોટલ થશે પંદરસો કરોડ હવે આ જે ઉદ્ઘાટન કર્યું છે એમાં રેલવે લાઇનનો સમાવેશ થાય છે કે જે એકસો પંદર કરોડની છે પછી રોડ લાઇન છે નેશનલ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે પછી કોઈ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કરેલું છે પછી એક પાસપોર્ટ સેવા કેન્દ્ર તો પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એનું પણ ઉદ્ઘાટન કરેલું છે અને આધારશિલા વિશે વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલયની એક બિલ્ડિંગ છે તેની આધારશિલા મૂકી છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજ્ય અહીંયા તમે જોઈ શકો છો કે જે પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે અહીંયા છે બે ઓફ બેંગાલ ઓડિશાના મુખ્યમંત્રી એ છે નવીન પટનાયક અને જે ગવર્નર છે એમનું નામ છે ગણેશી લાલ અને જે રાજધાની છે એ છે ભુવનેશ્વર નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ડીડી સાયન્સ અને ઇન્ડિયા સાયન્સ નામની બે ચેનલ કોણે લોન્ચ કરી છે તો આ જે ડીડી સાયન્સ અને ઇન્ડિયા સાયન્સ નામની બે ચેનલો છે એ આપણા જે સાયન્સ અને ટેક મિનિસ્ટર છે શ્રી હર્ષવર્ધન તો તેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે હવે આ જે બે ચેનલો છે એ હર્ષવર્ધનસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને આ ચેનલ એવી હશે કે જે આપણા દેશમાં સાયન્સ પ્રત્યે એટલે કે વિજ્ઞાન પ્રત્યે લોકોમાં રુચિ રહે અને ચોવીસ બાય સેવન એટલે કે દરરોજ અને ચોવીસ બાય સેવન છે આ વિજ્ઞાન વિશે ગમી માહિતી હોય છે પૂરી પાડે તો એના માટે આ ચેનલો છે લોન્ચ કરવામાં આવી છે હવે આમાં જે ડીડી સાયન્સ છે તો એ જે દૂરદર્શન નેશનલ ચેનલ છે એમાં એક કલાકનો સ્લોટ આવશે કે જે દૂરદર્શન ચેનલ છે તો એમાં એક કલાક ડીડી સાયન્સ છે એનો સ્લોટ આપવામાં આવશે પછી જે ઇન્ડિયા સાયન્સ છે તો આ છે એક ઇન્ટરનેટ બેઝ ચેનલ હશે ઇન્ડિયા સાયન્સ કે જે લોન્ચ કરી છે આપણા સાયન્સ એન્ડ ટેક મિનિસ્ટર શ્રી હર્ષવર્ધન સિંહ દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સેના પ્રમુખને માનદ આર્મી ચીફ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને આ છે નેપાળના સેના પ્રમુખ જેનું નામ છે પૂર્ણચંદ થાપા પૂર્ણચંદ થાપા તો આમને છે ભારતીય સેનાના જનરલની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે કે જેઓ હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા જેનું નામ છે પૂર્ણચંદ થાપા અને સેના પ્રમુખ છે નેપાળ નેપાળ અહીંયા આપણે જોઈએ તો 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 આપણો દેશ છે છે અને આ કેટલા રાજ્યો એક ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તો આટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે અને નેપાળ છે એની રાજધાની છે એ છે કાઠમાંડુ જ્યારે નેપાળના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે કેપી શર્મા ઓલી એટલે કે ખડગ પ્રસાદ શર્મા ઓલી અને જે રાષ્ટ્રપતિ છે એ છે વિદ્યાદેવી ભંડારી નેક્સ્ટ ક્વેશ્ચન છે શ્રેષ્ઠ કાલ્પનિક બુક માટે કોને સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે કે જે શ્રેષ્ઠ કાલ્પનિક બુક હોય છે એટલે કે ફિક્શન બુક તો એના માટે જે આપણા નમિતા ગોખલેજી છે તો નમિતા ગોખલેજી છે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ આ છે નમિતા ગોખલેજી આ એક રાઇટર છે પબ્લિશર છે અને ડાયરેક્ટર પણ છે તો તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ તેમની એક બુક છે જેનું નામ છે થિંગ્સ ટુ લિવ બિહાઇન્ડ હવે આ જે બુક છે તેમને એક કેટેગરીમાં કે જે બેસ્ટ બુક ઓફ ફિક્શન હોય એટલે કાલ્પનિક બુક હોય શ્રેષ્ઠ બુક અને જે એક વુમન લેખક દ્વારા લખવામાં આવી હોય તો એ કેટેગરીમાં તેમને એવોર્ડ આપવામાં આવ્યું છે કે જેનું નામ છે સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ અને નમિતા ગોખલેજીને આપવામાં આવ્યું છે ક્યાં આપવામાં આવ્યો છે તો ભોપાલના ભોપાલ લિટરેચર અને આર્ટ ફેસ્ટિવલ જે એનું ઉદ્ઘાટનનો એડિશન હતી ભોપાલ લિટરેચર અને આર્ટ ફેસ્ટિવલ તો તેમાં તેમને આપવામાં આવ્યો છે તેમની બુક થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ માટે હવે જે આપણા નમિતા ગોખલેજી છે તેમના વિશે વાત કરીએ તો એક તો ભારતીય લેખક અને પબ્લિશર છે તેમણે હાલ સોળ બુક છે ટોટલ તો સોળ બુકના તેઓ લેખક રહી ચૂક્યા છે તેમનો જન્મ લખનઉમાં થયો હતો ઉત્તર પ્રદેશના લખનઉમાં અને જે જયપુર લિટરેચર ફેસ્ટિવલ છે તો તેમના તેઓ સ્થાપક છે તે પ્લસ બીજા એક વિલિયમ ડાયરીમ પ્લે છે તો એ બંને છે જયપુર લિટરેચર ફેસ્ટિવલ છે એના સ્થાપક છે તો નામ યાદ રાખજો નમિતા ગોખલેજી તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ બુક માટે નેક્સ્ટ ક્વેશન છે યલો વેસ્ટ પ્રોટેસ્ટ તો યલો વેસ્ટ પ્રોટેસ્ટ છે એ કયા દેશના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે તો આ છે બહુ કરંટ અફેરમાં રહ્યો છે અને આ જે યલો વેસ્ટ પ્રોટેસ્ટ છે એ લાંબા ગાળાથી થઈ રહ્યો છે જે ફ્રાન્સ છે તો ફ્રાન્સના નાગરિકો દ્વારા શા માટે કરવામાં આવ્યો છે તો ફ્રાન્સમાં છે ફ્રાન્સ સરકારે શું કર્યું છે તો જે ફ્યુલ છે પેટ્રોલ ફ્યુલ ડીઝલ પેટ્રોલ અને ડીઝલ છે તો આ ફ્યુલના પ્રાઇસ ઉપર ટેક્સ મૂક્યો છે તો તેના દ્વારા ટેક્સ મૂક્યો છે એટલે ફ્યુલનું પ્રાઇસ ઓટોમેટિક વધવાનું છે તો એના માટે જે તેના કર્મચારી હોય છે તેમણે તેમાં તેમનો ગુસ્સો બહાર લાવ્યો છે અને જે યેલો વેસ્ટ પ્રોટેસ્ટ છે એ ચલાવવામાં આવ્યો છે ફ્રાન્સમાં હવે જે ફ્રાન્સ સરકાર છે તેમણે શું કર્યું છે તો જે ગો ગ્રીન એની પોલિસી હતી ગો ગ્રીન પોલિસી તો એના માટે તેમણે શું કર્યું કે જે ફ્યુલ હોય છે એના ઉપર ટેક્સ લાગ્યો છે કે જે માણસો છે એનો ઓછો ઉપયોગ કરે વ્હીકલોનો પર્સનલ વ્હીકલોનો એટલા માટે પણ જે પબ્લિક છે તેમણે વિરોધ કર્યો છે અને એમને નામ આપવામાં આવ્યું છે યલ્લો વેસ્ટ પ્રોટેસ્ટ તો બહુ પ્રચલિત છે એટલે પૂછી શકાય છે કે કયા દેશમાં યલ્લો વેસ્ટ પ્રો પ્રોટેસ્ટ છે ચલાવવામાં આવ્યો છે ફ્રાન્સ વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે આપણું ઇન્ડિયા અને અહીંયાથી ઉત્તર પશ્ચિમ બાજુ જઈએ તો અહીંયા આવશે ફ્રાન્સ કે જે આજુબાજુ ઇટલી જર્મની ઓસ્ટ્રિયા અને સ્પેન આવેલું છે તો ફ્રાન્સ છે એની રાજધાની છે જે પેરિસ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એ છે ઇમેન્યુઅલ મેક્રોન કે જે ભારતની મુલાકાતે પણ આવી ગયા છે ઇમેન્યુઅલ મેક્રોન નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં નેલ્લોર એરપોર્ટની આધારશીલા કોણે મૂકી છે તો આંધ્રપ્રદેશ રાજ્યમાં નેલ્લોર એરપોર્ટ નવું એરપોર્ટ બનવા રહ્યું જઈ રહ્યું છે તો તેની આધારશીલા છે ત્યાંના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા મૂકવામાં આવી છે તો આ જે એરપોર્ટ છે નવું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે અને ટોટલ એનો ખર્ચ છે એ ત્રણસો સિત્તેર કરોડ જેટલો આવશે અને ટોટલ તેરસો બાવન એકર જમીનમાં બનાવવામાં આવશે કે જે નેલ્લોર એરપોર્ટ બનાવવામાં આવશે એ અને પીપીપી પ્રોજેક્ટ દ્વારા એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે આ જે નેલ્લોર એરપોર્ટ આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવી રહ્યું છે તે હવે આ સિવાય જે ચંદ્રબાબુ નાયડુ છે તેમણે જે ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હતી કે જ્યાં પેન્શનર હોય છે તેમને પેન્શન આપવામાં આવતું દર મહિને તો તે હજાર રૂપિયા હતી અને એ વધારીને બે હજાર કરવામાં આવી છે તો એક તો આ નેલોર પ્રોજેક્ટની આધારશિલા મૂકી છે પ્લસ બીજું એ કે જે પેન્શનર સ્કીમ હતી ઓલ્ડ એજ પેન્શન સ્કીમ તો તેમાં દર વર્ષે સોરી દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતા હતા પણ હવે તે વધારીને બે હજાર કરવામાં આવી છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા આંધ્રપ્રદેશ અહીંયા આપણે જોઈ લઈએ ઓડિશા છત્તીસ સોરી ઓડિશા તેલંગાણા અને કર્ણાટક ને તમિલનાડુ તો આ રાજ્યોને ટચ કરે છે આંધ્રપ્રદેશ છે એના મુખ્યમંત્રી એ છે ચંદ્રબાબુ નાયડુ અને જે ગવર્નર છે એ છે ઈએસએલ એસ જ્યારે રાજધાની છે એ છે અમરાવતી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા શહેરના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિક રોબોટ માટેનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તો જે પુણે શહેર છે તો પુણે શહેરના જે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા હાલ જ આ રોબોટ માટેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તો શું છે આ પાયલોટ પ્રોજેક્ટ તો એના વિશે વાત કરીએ તો અહીંયા તમે આ રોબોટ જોઈ શકો છો આ છે રોબોટ અને આ રોબોટનું નામ છે રોડિયો તો આ જે રોડિયો રોબોટ છે એક ટ્રાફિક રોબોટ છે અને આ બનાવવામાં આવ્યો છે આ સંચાલન કરવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા જે પુણેની છે અને આનાથી શું ફાયદા થશે તો આ છે એક તો ટ્રાફિક જાળવી રાખશે જે ટ્રાફિક પોલીસમેન હોય છે ટ્રાફિક મેન તો તેના જેવું જ કામ કરશે અને ટ્રાફિકને જાળવી રાખશે અને અહીંયા જે એલ સ્ક્રીન છે તો આ લગભગ સોળ ઇંચની એલ એલ ડિસ્પ્લે છે કે જેમાં ટ્રાફિકના રૂલ અને રેગ્યુલેશન લખેલા હશે અને જાગૃતિ ફેલાવશે અવેરનેસ ફેલાવશે ટ્રાફિક બાબતે અને અહીંયા એક મેસેજ પણ લખેલા હશે કે હેલ્મેટ પહેરો કે કોઈ જે સિગ્નલ છે તો એની આગળ જમ્પ ન કરો એવા મેસેજો પણ આમાં લખવામાં આવશે તો તેનાથી જાગૃતિ ફેલાવવામાં આવશે આજે રોડિયો નામનો ટ્રાફિક રોબોટ છે તેના દ્વારા અને આ છે દેશની આ પ્રકારની પ્રથમ પહેલું ઇનિશિયેટિવ છે પ્રથમ પહેલ છે કે જે ટ્રાફિક પોલીસ માટે ટ્રાફિક રોબોટ બનાવવામાં આવ્યો હોય તો આ પુણે દ્વારા કરવામાં આવ્યું છે અને જે ટ્રાફિક રોબોટ છે એમનું નામ છે રોડિયો હવે આ જે રોબોટ છે તો એ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો એક પુણે બે જ એક લેબોરેટરી છે જેમનું નામ છે એસ રોબોટિક્સ એસ રોબોટિક્સ મેકર લેબ તો આ લેબોરેટરી છે કે જે પુણેમાં સ્થિત છે અને તેના દ્વારા બનાવવામાં આવ્યું છે હવે પુણે દ્વારા બનાવવામાં આવ્યું છે તો અહીંયા મહારાષ્ટ્રમાં અહીંયા પુણે આવેલું છે મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા કર્ણાટક અને ગોવા જેટલા રાજ્યો ટચ કરે છે મહારાષ્ટ્ર છે એના ગવર્નર છે શ્રી વિદ્યાસાગર રાવ અને જે રાજ સોરી મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ રાજધાની છે મુંબઈ અને નાગપુર તો આ હતો રોડિયો નામનો ટ્રાફિક રોબોટ ગઈકાલનો જે ક્વેશ્ચન હતો તો એનો જવાબ આવશે લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી કે જે એકોતેરમાં જે સેના દિવસ યોજાણો તો એમાં જે મહિલા ઓફિસર પ્રથમ એવા હતા કે જે પરેડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ જેમણે કર્યું હતું આજનો ત્રણ ક્વેશ્ચન છે જે હાલમાં ગુરુ ગોવિંદસિંહજીની જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે રૂપિયા ત્રણસો ત્રણસો પચાસ બસો પચાસ કે એકસો પચાસ તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો અને આજે શીખ ગુરુઓ છે તો આના સિવાયના જે બીજા શીખ ગુરુજી છે તો તેમના નામ તમને ખબર હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આવી જ રીતે ડેલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરો અને વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને નીચે ડિસ્ક્રિપ્શન લિંક છે તેમ તેમાંથી પણ તમને મળી જશે થેન્ક યુ